ભાજપની તાનાશાહીને માત આપીને પ્રજા વચ્ચે જઈને આદિવાસી સાવજની ઓળખ ઊભી કરી ચેતર વસાવાય, ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને ઠેર ઠેર ચેતર વસાવા સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે, ત્યારે ચેતર વસાવાએ એ વાતનો ફોડ પાડ્યો કે કોણે તેમને કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી. વધુમાં બીજી શું ધમકી આપી, કોને આપી અને કેમ આપી તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવા સ્વાભિમાન યાત્રા થકી લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ચેતર વસાવા આજે જો જનતા વચ્ચે ઊભા રહીને લોકસભાની ચૂંટણીનો હુંકાર ભરી રહ્યા છે, ભાજપને પડકાર આપી રહ્યા છે, લડત આપી રહ્યા છે, તે માટે તેમણે જનતાનો આભાર માન્યો છે. અને કઈ રીતે ભાજપ દ્વારા ચેતર વસાવા અને તેમના પીએને ધાક ધમકી આપવામાં આવી રહી હતી, એટલી હદે કે ચેતર વસાવાની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી, ત્યારે ચેતર વસાવા આ બધા સામે લડ્યા અને આખરે જે ભાજપે જેલના સળિયા પાછળ ધકેલ્યા તે જ ભાજપના તાળા તોડીને આજે તે ભાજપને પડકાર આપી રહ્યા હોવાનો હુંકાર ભર્યો છે. વધુમાં શું કહ્યું અને ભાજપ પર શું આકરા પ્રહાર કર્યા તે સાંભળો. અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે, નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું. પણ તમારી બધાની પ્રાર્થના, તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છીએ. જયારે જેલોમાં હતા આ વિસ્તારો કે લોકસભાની ચૂંટણી એટલે બહુ મોટો વિસ્તાર આવે છે, શું થશે શું થશે, નામ તો જાહેરાત કરી દેવામાં આવ્યું છે, પણ ખરેખર આ સ્વાભિમાન યાત્રા અમે કાઢીને જુદા જુદા ગામોમાં ફરીએ છીએ, ત્યારે તમારા જેવા લોકો અમારા માટે એક એક કલાક રાહ જોઈને ઉભા છે અને અમને આશીર્વાદ આપે છે, અમારા માટે દુઆ માંગે છે, અમને સમર્થન કરે છે, ત્યારે સામે ગમે એટલા મોટા નેતાઓ હશે, ગમે એટલી મોટી પાર્ટીઓ હશે, ગમે એટલી મોટી એમની સરકારો હશે, છતાંય અમે હિંમત એટલા માટે કરીએ છીએ કે અમારી સાથે તમારા જેવા બધા ઈમાનદાર લોકો અમારી રાહ જોઈને ઉભા છે, અમને તમારું સમર્થન છે, અમને તમારા આશીર્વાદ છે. અમને તમે જોયું હશે એમની સામે ચૂંટણી નહીં લડે, અમારી સામે ચૂંટણી નહીં લડવાની, અમારી સામે નહીં બોલવાનું, અમારી પાર્ટીમાં તમારે આવી જવાનું. આવી નીતિ, આવી ધમકીઓ દ્વારા અમે એ લોકો સાથે ડર્યા નથી, એ લોકો સામે બેઠા નથી, ત્યારે અમારા પર પણ ખોટા ખોટા કેસો કરવામાં આવે છે. તમે મોબાઈલમાં બધાએ જોયું હશે મારા પીએને, અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે, નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું. પણ તમારી બધાની પ્રાર્થના, તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છીએ. જયારે જેલોમાં હતા આ વિસ્તારો જીતી દઈશું અને 5 લાખ લેડી જીતવાની વાત કરતા હતા. એમના નેતા 5 લાખ મતના લીડથી અમે રમતા રમતા જીતી જઈશું એવી વાત કરે છે, ત્યારે એમના નેતાને પણ હું કહેવા માંગુ છું, અમારો ખેલ પતી નથી ગયો, હવે અમારો અસલી ખેલ તો આજેથી ચાલુ થયો છે. પણ એમને પણ હું કહેવા માંગુ છું, એમના 2-3 લોકોને અહીંયા મોકલેલા હશે, કોલિયાક ગામમાં ચેતરભાઈ આવે છે, શું બોલે છે વિડીયો બનાવી લાવજો, કેટલા લોકો ભેગા થાય છે, હશે ને અહીંયા 2-4 જણા, હશે કે નહીં હશે? તો એ લોકોને તુમકો ક્યાં લગતા થા, નહીં લગતા થા, નહીં લોટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. હમકો કે અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે રખા ક્યા, યે ચેતર વસાવા હે કભી ઝુકે. ત્યારે ચેતર વસાવાએ ભાજપને લલકાર ફેંક્યો છે કે અમારો ખેલ પતી નથી ગયો ને તમારી આ હાલત છે, ત્યારે હવે ભાજપ આ લલકાર પર શું પલટવાર કરે છે તે જોવું રહ્યું. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.